એટલે ધર્મ ક્યાં છે એમ કોઈ પૂછે તો રાગ દ્વેષથી આકુળ થયેલાના વ્યવહારમાં ધર્મ ન રહે. તો રાગ દ્વેષથી પર થવા જે મથતા હોય એમની ભૂલ ભાળ પણ ક્ષંતવ્ય હોય. એટલે ભૂલ કોની ક્ષંતવ્ય? મિચ્છા દુખણમ દેવાથી પાપ કોના છૂટે? ભૂલને સ્વીકારીને મિચ્છા દુખણમ આપે એના પાપ છૂટે, પણ ભૂલને પકડી રાખીને મિચ્છા દુખણમ આપે એના એની ભૂલને કુંભારનો મિચ્છા દુખણમ કહેવાય. તો આપણી વાત આટલી છે કે ભગવાનનું શાસન પાપના ભય ઉપર ઊભું છે, ભગવાનનું શાસન સત્યના પક્ષપાત ઉપર ઊભું છે, ભગવાનનું શાસન માનસિક શુદ્ધિ ઉપર ઊભું છે, ભગવાનનું શાસન વૈરાગ્ય ઉપર ઊભું છે, અને ભગવાનનું શાસન સંવેગ ઉપર ઊભું છે. કોના ઉપર? સંવેગ કોને કહેવાય અને નિર્વેદ કોને કહેવાય? બોલો, પહેલો સંવેગ જોઈએ કે પહેલો નિર્વેદ જોઈએ? નિર્વેદ એટલે શું અને સંવેગ એટલે શું? મોક્ષની ઈચ્છાને સંવેગ કહેવાય અને કંટાળો સંસારનો એને નિર્વેદ કહેવાય. એમાં શું જોઈએ? મોક્ષની ઈચ્છા જે ઘૂંટે એને સંસારનો કંટાળો. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.